वांकानेर शहरमांथी पसार थती वांकानेरनी मच्छू नदी, मच्छू माँ अपनी माता छे। आ माता ने आपणे जेम तेम रस्ती रजेड़ती करी नाखीए के एने गंदकी थी भरपूर करी नाखीए के एने गांडी वेल थी आपणे भरी दईए ए शूँ व्याजबी छे। खरेखर आजे आपणे वांकानेरनी आन बान अने शान जे वांकानेरना राजवी परिवार श्री अमरसिंहजी बापूए जे गढ़ बनाव्यो अने गढ़नी राग बनावी जे ते समय में वांकानेर वस्यु हशे त्यारे वांकानेरनी जे आखी फरती जे गढ़नी राग जे छे ई एटली बधी मजबूत अने एटली बधी ताकतवाळी बनावी के एने आजे 100 वर्ष ऊपर थई गया छे। घणी बधी सुरक्षित अने वांकानेरने पूरेपूरी मजबूताई मळे એવી સરસ મજાની ગઢની રાંગ બનાવી છે, સરસ ગઢ બનાવ્યો છે અને રાજવી પરિવારનો પેલેસ પણ જે છેલ્લે મિનારા પાસે અહીંયા પેલેસ પણ આવ્યો છે, જ્યાં હમણાં થોડા સમય પહેલાં આપણે તમને બતાવીશ ત્યાં બાજુની અંદરમાં તમને પ્લેહાઉસ ટોકીજ પણ બનાવ્યું હતું સરસ મજાનું રાજવી પરિવારે, પણ એ અત્યારે પિક્ચર ન ચાલતા નથી તો એને બંધ પણ અત્યારે કરી દીધું છે, પણ એને જે બાજુનું જે બધું છે અહીંયા વચ્ચે થોડા સમયમાં અહીંયા મામલતદાર કચેરી પણ બેસતી હતી અને એની પાછળ અહીંયા ટિકાયત આખું એનું જે છે જે હમણાં કેસરી બાપુ ઝાલા જે એમને જે તિલક વિધિ કરવામાં આવી એ પણ ત્યાં તિલક વિધિ કરવામાં આવેલી, એટલે રાજવી પરિવારનો પણ એ જે ગઢની રાંગ છે એની બાજુમાં જ એનો આખો એનો હિસ્સો છે, તો ખરેખર એને પણ જે આ સુરક્ષા મળવી જોઈએ, કારણ કે એ જો ગઢની રાંગ અહીંયા પડશે તો જે રાજવી પરિવારનું જે મકાન ને જે એનું બિલ્ડિંગ જે છે એનો જે નાનો એવો બંગલો જે છે આખું એનું પોતાનું એને પણ ક્ષતિગ્રસ્ત થશે। જો હું આ ડ્રોનથી તમને આખું લીલી છમ જે આ સામે બતાવી છે એ પીપળાના બધા ઝાડ છે, આખા જે ગઢની જે રાંગ જે છે ગઢની રાંગને આજે પીપળાના ઝાડે અને ગંદકી આજે થરે આજે ગઢની રાંગને આજે તમે જોશો તો તમે આખી લીલી છમ જાણે આમ આખી અડાબીડ થઈ ગયું છે, અને જેમ જેમ આ પીપળાના ઝાડ જેમ મોટા થતા જશે ને એની જે મૂળિયારિયા એ વધુમાં વધુ ગઢની રાંગની અંદરમાં પ્રસરતા જશે એમ પથરાને પણ એક દિવસ એ પાળી દેવાની એનામાં તાકાત છે। અને અત્યારે તમે જોશો તો અત્યારે ઘણા બધા એના પથરાઓ જે છે એ બધા ખવાઈ ગયા છે અને જર્જરિત થઈ ગયા છે, કારણ કે આજે લગભગ 100-150 વર્ષ થયા આ ગઢની રાંગને, પણ એની અંદરમાં કોઈ મરામત સરકાર દ્વારા કરવામાં આવી નથી, એટલે આ રાંગ જે છે ગઢની રાંગ એ દિવસે ને દિવસે ક્ષતિગ્રસ્ત થતી જાય છે, અને અહીંયાના સ્થાનિક લોકો પણ અહીંયા જે કચરો જે છે એ બધો ત્યાં જ નાખે છે કે જેથી કરીને આજે કચરાના ઢગલા થઈ ગયા છે। મચ્છુ નદી અત્યારે ગંદકીથી તરબતર છે અને તમે જો ગઢની રાંગની અંદરમાં ઠેઠ સુધી તમારે આ છેડેથી ઓલા છેડે સુધી પીપળાના ઝાડ એટલા બધા ઉગી ગયા છે કે જેની કોઈ વાત ન પૂછો, તમારે દરેક જગ્યાએ પીપળાના ઝાડ છે, એની આગળની સાઈડમાં દરેક જગ્યાએ ગંદકીના થર જાયમાં છે, ઉકરડાઓ એટલા બધા પડ્યા છે, સફાઈ કરવાવાળા કોઈ અહીંયા વ્યવસ્થિત આવતું નથી, જેથી કરીને પબ્લિકને એટલી બધી પરેશાની છે કે જેની કોઈ તમે વાત જવા દઈએ, જો આખું આ જે ગંદકીના થર થઈ ગયા છે ઉપરથી બધા કચરો બધા જે છે એ બધો જ ત્યાં નીચે જ નાખે છે, એટલે આજે આપણી મચ્છુ માં જે છે એ આજે ગંદકીના ઓથાર નીચે આવી ગઈ છે આપણી। જો તમારે ગઢની રાંગના જો પથરા હું તમને આ બતાવું છું આખા તમને કે જેથી કરીને ખ્યાલ આવે કે આખા જે પથરાઓ જે છે જો ગંદકી જે છે એ પણ અત્યારે કેટલી બધી વધી ગઈ છે, આ જો પીપળાના ઝાડ કેટલા બધા આખે આજે ગઢની રાંગને આજે પકડી રાખી છે, એટલે ખરેખર જો આ પીપળાના ઝાડ આવી રીતે જો રહેશે ને તો ગઢની રાંગની એક દિવસ પાળીને પાધર કરી દેશે, એટલે કમસે કમ કાંઈ ન થાય તો કંઈ નહીં, પણ ખરેખર પીપળાના ઝાડ એના વૃક્ષો એ જો કપાઈ જાય અને જે તિરાડો જે પડી છે એની જે અથવા પથરા જે ખવાઈ ગયા છે એની અંદરમાં વાટા જો સરસ મજાના કરવામાં આવે તો પણ જે આ ગઢની રાંગ જે છે એને સુરક્ષા મળે અને એની આયુષ્ય પણ વધી જાય, અને વાંકાનેરની એક જે સુરક્ષાની જે કવચ જે છે ગઢની રાંગ એ કવચ આપણું એમને રહીએ, તો એના માટે થઈને પણ તંત્રએ જાગવું જોઈએ, તંત્રએ કંઈક ખરેખર કરવું જોઈએ, કારણ કે આ 100 વર્ષ ઉપરની આ ઇમારત જે છે ગઢની રાંગ તો એને સુરક્ષા આપવાનું કામ આજે તમે કંઈ નહીં તો પુરાતન ખાતાવાળાએ આના પર ધ્યાન દેવું જોઈએ, અને અત્યારે તો સરકાર પણ આવા જે સ્થાપત્યો જે છે જૂનવાણી એના માટે ગ્રાન્ટ ફાળવે છે। જો આપણે તરકબારી જે અમે નાના હતા ત્યારે અહીંથી જે તરકબારીમાં તમારે વચ્ચેથી જે ચડવું હોય
તો અહીંયા તરકબારી હતી અને અહીંયા પાળી હતી, પણ અત્યારે પડી ગઈ છે. આ તરકબારી અંદરમાં પગથિયા જે છે હું આગળ અમને તમને બતાવવાનો છું, અહીંયા પણ અત્યારે ગંદકી અને આખી એની જે રાંગ, ગઢની રાંગ જે છે અહીંયા પણ ખવાતી જાય છે. હું આખો તમને શોર્ટ બતાવું છું, જેથી કરીને ઠેઠ સુધી તમને ગઢની રાંગ આખી તમને જોવા મળે. અને ઉપર જે પીપળાના ઝાડ ઉગ્યા છે લીલા છમ, તમારે એ એક દિવસ આપણા જે ગઢની રાંગને એક દિવસ પાડીને પાધર કરવાના છે. અને જો તંત્ર નહીં જાગે તો એક દિવસ આ જે ગઢની રાંગ તૂટી ગઈ તો એક દિવસ કોઈ પૂર આવશે તો પૂરના હિસાબે મચ્છુર નદીનું પાણી પણ વાંકણીમાં પ્રવેશતા જરા પણ વાર નહીં લાગે. એ પણ ખરેખર તંત્રએ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. તંત્રએ અત્યારે જાગવું, ભલે અત્યારે સામાન્ય પ્રશ્ન ના લાગે છે, પણ એક દિવસ તમે જો આ ગાંડી વેલે પણ આજે મચ્છુર નદીને પકડીને રાખી છે. તમે વિચાર કરો, ઠેઠ સુધી ગાંડી વેલ લીલી છમ ઉગી ગઈ છે. તમારે ઠેઠ આ છેડેથી તો પુલ સુધી તમારે વેલ તમારે અડાબીડ જામી છે. આ બાજુ વેલ છે, બાજુની અંદરમાં કચરાના ઢગલા છે, અને ગઢની રાંગ અત્યારે ખવાતી જાય છે. અને ઉપર પીપળાના ઝાડે તમે જોવો તો આજે આખી ગઢની રાંગને પકડીને રાખી છે. એના જે મૂળિયાઓ એક દિવસ તમે જોશો તો તમારે આ ગઢની રાંગને પાડીને પાધર કરવાના છે. એમાં કોઈ મીન મેક મીનાની વાત છે. માટે તંત્રએ જ ખરેખર જાગવું જોઈએ, નગરપાલિકાએ ખરેખર જાગવું જોઈએ, અને સરકારે જાગવું જોઈએ કે ખરેખર આવી ઐતિહાસિક ઇમારત જે છે, કારણ કે ગઢની રાંગ એવી વસ્તુ છે કે આ કોઈની માલિકીની અત્યારે નથી, કારણ કે માલિકીની હોય તો કોઈ એની સુરક્ષા કરે. ખરેખર અત્યારે તો સરકારે જ આગળ આવવું જોઈએ, અને સરકારે આવી જે ઇમારતો જે છે, આવી ગઢની રાંગ તમને ક્યાં મળવાની નથી. જો આ પડી ગઈ તો આવી બીજી કોઈ દિવસ ગઢની રાંગ બનવાની નથી. તો ખરેખર આપણી એક ઐતિહાસિક ધરોહર છે, એ ધરોહરને સાચવીને રાખવાની જવાબદારી તમારી ને મારી છે અને સરકારી તંત્રની છે. તો સરકારી તંત્ર ત્વરિત પણે જાગવું જોઈએ અને આ ગઢની રાંગને ખરેખર કંઈ ન કરે તો કમસે કમ વાટા કરી અને એને જે પથરાઓ જે તૂટી ગયા છે એની જગ્યાએ રિપ્લેસમેન્ટ કરીને પથરાઓ નાખવા જોઈએ. અને કંઈ ન કરે તો ખરેખર પીપળાના જે ઝાડ ઉગી ગયા છે ને એ કાપે ને તોય હોના જેવું છે ભાઈ. આપણે બીજું કાંઈ જોતું નથી. ખરેખર આ વસ્તુ એક તરફ તમે જુઓ તો તંત્રને પણ ખરેખર જાગવાની જરૂર છે કે ખરેખર વાંકાણેરની અંદરમાં કેટલી બધી ઇમારતો, રસ્તાઓ તમે જુઓ, આજે બગીચાઓ ક્યાંય નથી, કોઈ હોલ નથી. આજે તમારે શોપિંગ સેન્ટરો તમારે એમને ધૂળ ધાણી થાય છે. તમે રસ્તાઓ તમે જુઓ તો આજે ઓળા થાય છે. આજે સ્પીડ બેકરીયા નાખ્યા છે તમારે તો સ્પીડ બેકરીયા તમારે તૂટવા લાગ્યા છે. અને આવે બધી તમે જુઓ તો તમે દરેક જગ્યાએ આજે ગંદકીના થર છે. આવા પ્રશ્નો દિવસે ને દિવસે વધતા જાય છે. ખરેખર તંત્ર જો જાગશે નહીં તો ખરેખર વાંકાણેરની અંદરમાં આવા રોગચાળો ફાટતા પણ વાર નહીં લાગે. કારણ કે આ દિવસે ને દિવસે જે આ પ્રશ્નો જે છે એ હેલ્થને લગતા પ્રશ્નો જે છે એને તો ઉપાડવા જોઈએ ને, એને તો પૂરતું ન્યાય આપવું જોઈએ ને. તમે કંઈ નહીં તો કમસે કમ તમે જે આ કચરાના ઢગલા પડ્યા છે તમે આવું તમે એને તો ઓલો કાંઈ ન કરો તો કંઈ નહીં તો એની સફાઈ થવી જોઈએ. અહીંયા આજુબાજુવાળા તમે જુઓ તો અહીંયા ગાયો રહે છે તમારે ગઢની રાંગ પાસે, તમારે બધું તો ગંદકી કરે છે, બધા પેશાબ પાણી અહીંયા કરે છે બધા, અને તમે જુઓ તો અડા થઈ ગયા છે બધા અહીંયા. તો કમસે કમ થોડું તમે ધ્યાન દઈને આવા વૃક્ષો કાપવા જોઈએ. ખરેખર આ જે પીપળાના વૃક્ષો જે આ એક દિવસ આ ગઢની રાંગને પડીને પાધર કરશે. આપણે કોઈ વૃક્ષો કાપવાના બીજા કોઈ આપણે કોઈ ઓલું કારણ નથી. આપણે વૃક્ષો જે છે એ આપણી માતા છે, આપણે વૃક્ષોને માનીએ છીએ. પણ આ જે વૃક્ષ જે છે એ તો આજે આપણા ગઢની રાંગને આજે પડીને પાધર કરી દેશે. એટલા માટે થઈને જે નાના નાના જે આવા જે પીપળાના ઝાડ જે છે એ ત્વરિતપણે જ અહીંયાથી કાઢવા જોઈએ. અને ગઢની રાંગની આજે તોડવા માટે થઈને જાણે કેમ એને કોઈ પહેલ કરી હોય કે પોતે એને એના ઉપર આક્રમણ કર્યું હોય, એવું આક્રમણ કરીને અત્યારે તમારે પીપળાના ઝાડ અત્યારે અડાબીડ જામી પડ્યા છે તો એને તમારે કાઢવા જોઈએ. ખરેખર જો આ કેટલું નડે, હું તમને અહીંથી આખું વાંકાણેરનો તમને હવે એરિયલ હું બતાવું છું મિત્રો, આખો વાંકાણેરનો તમને એરિયલ બતાવું છું અને મચ્છુ નદી બતાવું છું. વાંકાણેર આ ગઢના જે કાંગરા જે છે, ગઢ છે એના જો કાંગરા પડી ગયા તો વાંકાણેર એક દિવસ પડીને પાદર થતા પણ વાર નહીં લાગે. જોઈ લો તમે, આ હું બતાવું છું આખું વાંકાણેર. આ ગઢની જે રાંગ જે છે એના કિનારે જ આજે વસેલું છે. જો ગઢની રાંગ જે તૂટી ગઈ તો વાંકાણેર પણ પડતા વાર નહીં લાગે. કારણ કે પાણી જો આજે મચ્છુ નદીનું પાણી તમને ખબર હોય
તો જ એક દિવસ મોરબીને તાણીને લઈ ગયું હતું, એ વાંકાનેરને તાણીને લઈ જતા વાર નહીં લાગે, માટે સરકારી તંત્ર જાગે અને આજે ગઢની રાંગ જે છે એ ગઢની રાંગને ત્વરિતપણે જે એને સારી ઇમારતોમાં ગણી અને એને જે સાચવીને રાખે તો ખરેખર વાંકાનેરનું એક નજરાણું બની શકે એમ છે. હું તમને આખે આખો શોર્ટ એરિયલ હું આખો આકાશમાંથી બતાવું છું આખું વાંકાનેર, અને બાજુની અંદરમાં જુઓ તમે જુઓ આ મચ્છુ નદી છે અને લીલોછમ પટો છે એ બધા જ પીપળાના ઝાડ છે. આ ઝાડ આજે જોવા તમને અહીંથી જોઈ શકાય છે કે આ ઝાડ બધા જ આજે વાંકાનેરને ચોંટી પડ્યા છે, આ ગઢની રાંગને તોડવા માટે જાણે હરીફાઈ કરી હોય એવી રીતે તમને આ નજારો તમને જોવા મળે છે. તમે જો સમજુ માણસ હોય, વાંકાનેરની બુદ્ધિ જેવી જો આગેવાનો હોય, જે પ્રજા હોય, તો એમને પણ જાગૃત થઈ અને ખરેખર તંત્રને કહેવું જોઈએ કે ખરેખર કંઈ ન કરો તો આ પીપળાના ઝાડને અહીંથી કાઢવા જોઈએ અને એની જગ્યાએ તમે ખરેખર જે ગઢની રાંગ છે એ રાંગને તમે રિપેરિંગ કરો, બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ આટલું જો કરવામાં આવે તો પણ ખરેખર સારામાં સારું કાર્ય થઈ શકે એમ છે. માટે વાંકાનેરની પ્રજા વતી આજે ભાટીજીએ એક અમે પહેલ કરી છે કે આવા પ્રશ્નો જે છે, વાંકાનેરના મુખ્ય પ્રશ્નો જે છે, જે કોઈ પ્રશ્ન હોય અમે સાચા પ્રશ્નોને અમે વાચા આપવા માટે થઈ અને આજે ભાટી ટીવીએ આજે પહેલ કરી છે અને અમે પ્રજા અને પ્રજાવતી અમે તંત્રને અમે અમારી જે જાગૃતતા છે એ અમે નહીં પણ અમારો જે વિડીયોગ્રાફી જે છે, અમારો જે કેપ્ચરિંગ છે એ જ બોલે, અમે બોલવાના નથી. કારણ કે જે અમે બોલશું તો વળી તમને થશે કે આ ટીવીવાળા બોલે છે. માટે તંત્રએ જાગવું જોઈએ અને ખરેખર વાંકાનેર એ આજે મચ્છુ કાંઠે વસેલું છે. હું તમને એનો સરસ દુઓ પણ કહું, મચ્છુ કાંઠો ને મોરબી, મચ્છુ કાંઠો ને મોરબી, ને વચમાં વાંકાનેર, એ નરપટાધર નીપજે, એ પાણી હુંદો ફેર. વાંકાનેરની આ પ્રજા છે જો જાયગીને તો ખરેખર બધાને ખરેખર બહુ પસ્તાવો થશે અને માટે થઈને જ આપણે બધાએ જાગવાની જરૂર છે અને વાંકાનેરને આપણે બચાવવું હોય તો ગઢની રાંગને આપણે બચાવવાની જરૂર છે. કારણ કે એ આખો જો હું આપણે આખો એક ફરતો આખો નજારો બતાવું છું, મચ્છુ નદી અને વાંકાનેરનો આખો નજારો તમને ફરતો મેં બતાવ્યો છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે વાંકાનેર કેટલું નયન રમ્ય છે. વાંકાનેરની કાંઠેથી બાજુમાંથી વહેતી મચ્છુ નદી આપણી માતા છે. આપણી જે મચ્છુ માતાને જો આપણે જો નહીં સરખી રીતે રાખી શકીએ, એમાં ગંદકી કરીશું, એમાં આવી લીલું વેલું થશે, તો આપણે આવા પીપળાના ઝાડને હાથે તો આપણી નદી પણ એક દિવસ તમે જે આ જે સરિતા જે છે એ પણ સુકાઈ જશે. માટે આપણે બધાએ જાગવું જોઈએ અને ખરેખર આવા સાચા પ્રશ્નો હોય એવા પ્રશ્નને વાંચા આપવા માટે થઈને આજે ભાટી ટીવીએ એક મુહિમ ચલાવી છે કે જેથી કરીને વાંકાનેરના જે આવા પ્રશ્નો જે હોય, જે સાચા પ્રશ્નો હોય એ અમે તમારા સુધી પહોંચાડવા માટે થઈને, સરકારના તંત્ર સુધી અમે પહોંચાડવા માટે થઈને અમારી એક આ ઝુંબેશ છે. જે ઝુંબેશને અમે દિવસે ને દિવસે અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને વાંકાનેરની પ્રજાની જે આવા વેદનાવાળા પ્રશ્નો હોય એને અમે ઠેઠ તંત્ર સુધી લઈ જશું અને તંત્ર પણ આ જાગે અને અમારી જે આ વાત જે છે એને પૂરેપૂરું ન્યાયતક રીતે એને માને અને ખરેખર જો તમે જોઈ શકો છો કે ખરેખર જે આ પ્રશ્નો માટે થઈને અમે પણ જાગૃતતા રાખીએ છીએ, અમે પણ નવી નવી વસ્તુઓ લઈને આવીએ છીએ, એટલે માટે તંત્રએ પણ આની નોંધ લેવી જોઈએ અને ખરેખર પ્રજાના પ્રશ્નને ન્યાય આપવો જોઈએ. મિત્રો, આપણે આવે જઈએ છીએ આજે સામે જ રહીએ છીએ અલ્કેશભાઈ ટોળિયા, જે
અહીંયા બંટી સ્ટુડિયો એમનો પોતાનો છે અને પોતે અહીંયા બાજુમાં જ સામે રહ્યા છે. અલ્કેશભાઈ આ શું કહેશો? તમે આ ગઢની રાંગ વિશે કઈ કયો છે? પાટીભાઈ નકરો કચરો ને એ બધું જ છે અહીંયા બધું. કોઈ દી સફાઈ વાર આવે તો એકાંતરે આવે, નકર આવતા નથી. અને ગઢની બધી પરિસેપ તમે જોવો સામે, બધી પરિસે ને ટોટલી ડેમેજ છે. આજે પારી રહી ટોટલી ડેમેજ છે એમ. સાચી વાત સાચી. અને આ ઝાડ નહી ને કોઈ દી કાપવા આવતા જ નથી. બરાબર, સાપ નીકળે છે, કચરો ભેગો થાય છે. ઉકેળો તમે સાહેબ અહીંયા જોશો ને, નકરો ઉકેળો આખા ગામ નો ઉકેળો અહીંયા ઘા કરવા આવે છે. અહીંયાની સાહેબ છે ને સફાઈ નથી થતી. બરાબર બરાબર બરાબર, બહુ સાચી વાત છે. જો તમને દેખાડું અહીંયા, જો આ પારી બધી જો બધી ટોટલી ડેમેજ છે. જો અલ્કેશભાઈ આપણને જો આ પારી ની બધું બતાવે, જો આ પૂરી આખી ડેમેજ છે. અલ્કેશભાઈ કહે છે વાત સાચી છે. જો આ પાણી જો પડી જશે તો આ બધું જે છે ને ખરેખર બધું આખું નીચે આવશે અને મોટી નુકસાની પણ જવાની વાત. અલ્કેશભાઈ ની વાત સાચી છે, કારણ કે હવે દિવસે ને દિવસે આ ગઢની રાંગ હવે તૂટતી નબળી પડતી જાય છે. અને પ્લસ માં વસ્તુ એવી છે કે જેવા તેવા માણસો ત્યાં ઘર કરીને પણ રાખ્યું છે એમ. અને આ પારી ની જવાબદારી કોણ લેશે? કોઈ ગુજરી ગયું મરી ગયું પડીને તો શું કરવાનું એમ? પેલા તો આ રિપેરિંગ નો કઈ કરો. અને જે બનાવ્યું છે એ બહુ સારું બનાવેલું છે ઘણા ટાઈમ પેલા. બરાબર છે, ભવિષ્યમાં કદાચ આમાં કદાચ પાણી આવે પૂર આવે તો પારી નીકળી જાય એમ છે બધી એમ. બધા મકાન ને નુકસાન થાય એમ છે. સળંગ તમે મકાન જો, સળંગ મકાન ને બધા ને નુકસાન થાય એમ છે એમ. ના ના ના, સાચી વાત સાચી વાત છે. રજૂઆત સાહેબ અમારી છે કે આ બધી પાણી ની વ્યવસ્થિત તમે અમને કરી આપો. અને કચરો અહીંયા સામે જો કચરો તમને દેખાડું, બધો કચરો ટોટલી છે ને બધે કચરો નાખી જાય ટોટલી વસ્તુમાં. જો આ બધું કચરો પણ બધું અહીંયા નાખે છે બધો, અને આખું ગંદકી પણ અહીંયા થાય છે. એટલે ગઢની રાંગ ને ખરેખર રિપેર કરવી જોઈએ. જો અલ્કેશભાઈ એક જો આપણે અલ્કેશભાઈ ની સાથે જઈએ છીએ, જો આ ગંદકી પણ તમે જોઈ શકો છો. ખરેખર આ ગઢની રાંગ છે કે ગંદકી નું સ્થળ છે એ જ તમે. જો અલ્કેશભાઈ હા, જો જો આ બધી ગંદકી બધી અહીંયા, જો આ બધું અહીંયા ગંદકી બધી અહીંયા બધા નાખી જાય છે. બધા સાફ થતું નથી. આ તરકબારી છે જો, આ તમને આ જો અવેડો છે એ પણ એમને પીળો છે. આ જો આ તરકબારી પણ જો આ એમને એમ છે. અલ્કેશભાઈ આ તરકબારી જો, જો આ બધું તો આખું બધું પડીને ઓલું થઈ ગયું બધું આખું. ભાઈ બહુ સાચી વાત અલ્કેશભાઈ તમારી વાત. ઓહો, આ તો જોવા બધું અડી જ રહ્યું છે બધું. હા હા હા, ઉગી ગયા, કોઈ કાઢવા જ નથી આવતું. બોલો 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 બોલો. આ મિત્ર આ તરકબારી છે જે અલ્કેશભાઈ કહે છે કે અહીંથી છે ને બધાના વચ્ચે આવવા માટેનું એક આ જે રાજવી સમયમાં આ એક આખું સરસ મજાની આ તરકબારી હતી. અને તમે જોઈ શકો છો મિત્રો, આ જો આખી આ સળી ગઈ છે. જો બધા એમાંથી તમને ટોટલી બધી વસ્તુ ટોટલી ખરાબ એમ. જો અલ્કેશભાઈ આપણને આખે આખું આપણને બતાવી રહ્યા છે. અલ્કેશભાઈ ટોળિયા એ જાગૃત નાગરિક છે, સામે જ રહીએ છે અને આ પરિસ્થિતિ બધી જોવે છે. જો તમે વારે ઘણી બે દિવસે ને ત્રણ દિવસે ઘરમાં સાપ નીકળે જાય, સાપ ની પરિસ્થિતિ ખરાબ છે ને કે વાત જવા દો. આ જો ગામ આખા ઉકેળો તમે જો, અહીંયા આ તમે જોવો એટલે આ બધો ઉકેળો છે. આ બધી વસ્તુ નદી છે કે ગંદકી ના કોઈ થર છે? જો આમ તો જો બહુ સરસ, બહુ બહુ કેટલી આમ જો તમે આખી. ખાસ તો તમે આ ગઢની રાંગ છે જે રાજાશાહી વખત ની અમરસિંહજી બાપુ એ બનાવેલી આ ગઢની રાંગ, જે આખા રાજાશાહી વખતમાં જે આખો એક જેને કહેવાય ને કે કિલ્લો, જે આ ગઢ કહી શકાય. આ ગઢ છે, આપણે આખા ગઢની તમને હું મુલાકાત કરાવવાનો છું. અને ગઢ કેવો છે એની પણ આપણે સમીક્ષા કરવાના છે. જો અત્યારે આપણે જોઈએ છીએ તો એની અંદરમાં બધે જ ઉપરમાં તમે જોવો તો અત્યારે બધે જ તમારે પીપળા ઉગી ગયા છે. ઠેઠ સુધી પીપળા છે મિત્રો. શું એટલે અલ્કેશભાઈની વાત તારે આપણે બધા સહમત થઈ કે જો ખરેખર તમે આ બધી પરિસ્થિતિ જે છે એ તમે જોઈ શકો છો. જો અલ્કેશભાઈ એક જાગૃત નાગરિક તરીકે અને પોતાની ફરજ સમજીને આખું જો આપણને બતાવવા, આ જો આવું આ જો કેટલું ઓલું છે આમ. શું આખે આખું જો તમને આ ગઢની રાંગના એક એક પથરા આખા ખવાઈ ગયા છે એની આખે આખી હું તમને બતાવું છું કે જેથી કરીને તંત્રને ખ્યાલ આવે કે હવે આ બધા જ પથરા જે છે
એ નીકળતા જાય છે અને દિવસે દિવસે ખવાતા જાય છે અને ઉપર બધા પીપળાના અત્યારે થર જામી ગયા છે. જુઓ આ એક રાજાશાહી વખતનું એક સરસ મજાનું જે ગઢ અને ગઢની રાંગ જે છે એ પણ અત્યારે કોઈ એને સાચવવા વાળું નથી. એટલે દુઃખની વાત સાથે આપણે અલ્કેશભાઈએ પણ સ્વીકારે છે કે વાત સાચી છે અને સરસ મજાની જો આ તરકબારી છે, જો આ પગથિયા છે જે તમને બતાવું છું, જો આ સરસ મજાના અહીંથી ઉપર તમે ચડવા માટે નહીં, એક આખી બારી અને અહીંયા દિવાલ હતી. રાતે 7 વાગ્યા પછી ખોટા કૃત્ય ખરાબ કામ થાય છે. દારૂ પણ અહીંયા 7 વાગ્યા પછી વેચવા એક માજી અહીંયા આવે છે. 7 વાગ્યા પછી કોઈ કેવા વાળું નથી ટૂંકમાં એમ. બોલો બોલો બોલો. હા, તંત્ર ખરેખર જાગવું જોઈએ અને ખરેખર જો આવા સાચા નાગરિક જો રજૂઆત કરે તો કેટલી આમ જો આ બધી જ બધા દિવાલ આખી ખવાઈ ગઈ છે. જો આ પીપળા ઉગી ગયા છે. જો અહીંયા કમાન હતી આખી. જો આપણે તરકબારીમાંથી આપણે બહાર નીકળ્યા છીએ, હવે સામે આપણા મિત્ર આવ્યા છે, એ શું કહે છે આપણે એમની પાસેથી પણ વિગત મેળવીએ. હા, કઈક ગઢની રાંગ વિશે કઈક કયો તમે? હવે ગઢની રાંગમાં તો અત્યારે તાજો કચરો બધે આખા ગામના જે વારી ને આવે એ બધું અહીંયા જ ઠલવાય છે. ઓહો. અને અહીંયા એટલો કચરો છે જે ગાય નીંદ નાખતા હોય અને એના માટે પ્લાસ્ટિક એના મોઢામાં જાય અને પેટમાં જાય એ વસ્તુ છે. બહુ સાચી સાચી વાત છે. અને અહીંયા રોજ નીંદ ને બધું નાખે છે તો કચરો અહીંયા જ નાખે, એના માથે સફાઈ થતી નથી. સફાઈ નામે નથી થતી એમ. બરાબર. હવે 2-5 દિવસ 15 દિવસ એક વાર આવે પણ વ્યવસ્થિત થતું નથી એમ. ઘરની રાંગ આખી ખવાતી છે, પડી જશે એવું આખું. જો પથરા બધા નીકળી ગયા છે ઘણા ટાઈમથી છે, ઘણા ટાઈમથી છે. દિવાલ પતાવવાની છે, ઝાડવાની. વાહ વાહ, સાચી વાત છે, બરાબર છે. દિવાલ થોડી ઘણી ખખડી ગયેલી હતી, એમાં ઝાડવા ઉગવા માંડ્યા એટલે હાવ પતવાની. 2-5-25 વર્ષમાં હાવ મોટું હાવ હેઠું જોયું છે. લ્યો. ઓહો, ના ના, સાચી વાત. પણ હવે તો હાવ બધા પથરામાંથી બધા ઓલામાંથી ખવાતા જાય છે. ભૂરિયા થાય, દિવાલને જ પોળી કરવાના છે. કરવાના જ છે. બહુ સાચી વાત છે. ના ના ના, વાત સાચી છે તમારી. ના ના ના, બરાબર બરાબર છે. ના ના, વાત સાચી છે તમારે. મિત્રો તમે કઈ કયો છો ગઢની રાંગ વિશે? તમે ચોખ્ખાઈ જોવે. હા બરાબર છે. કચરા પેટી નગરપાલિકા એ કાઢી દીધી, બરોબર મલાવી. હા, કે ઘરે ઘરે તો કચરા પેટી હવે આવતી નથી. બરાબર છે. હવે ગઈ ક્યાં? બરાબર છે, સાચી વાત છે. આ જો આ મિત્રો આખી તમને હું આખું જે છે તમને બતાવું છું જેથી કરીને ખ્યાલ આવે કે આ જે ગઢની રાંગની શું પરિસ્થિતિ છે. બધાએ ઝાડવા ઉગી ગયા છે, પીપળાના ઝાડ બધે જ તમને આખા ઠેઠ સુધી પીપળાના ઝાડ છે. તમે વિચાર કરો, તમારે જો આ બધા પીપળાના ઝાડ ઉગી ગયા છે અને એ પાછું ડેમેજ આ ગઢની રાંગને કરે છે અને પથરા બધાએ ખવાતા જાય છે. જો આપણે તમને બતાવું છું આખે આખું આ ગઢની રાંગ. આ બધા પીપળા ઉગી ગયા છે, આ બધા ગઢની રાંગને જે બધા ડેમેજ કરે છે. શું આપ જોઈ શકો છો? આ એક રાજાશાહી વખતની એક સરસ મજાનો એક કહી શકાય એવી ગઢની રાંગ છે, પણ કમનસીબે અહીંયા બધા પીપળા હોય અડ્ડો જમાયો છે એમ કહી શકાય. એમાં રાઉન્ડ જે બધા જે રહ્યા એ પણ તૂટતા જાય છે. જો આખું આ રાઉન્ડ છે, જો આ ગઢની રાંગના જે રાઉન્ડ જે છે આખા, જો આ બધા પીપળા જે બધા ઉગી ગયા, આ શું કરે? આ ગઢની રાંગને તોડે. જો ગઢની રાંગના એક એક પથરા બધા નીકળતા જાય છે દિવસે દિવસે, હવે આ ગઢની રાંગ હવે તૂટતી જાય છે.
જો આ પીપળા અત્યારે એટલો બધો અડો જમાયો છે કે જેની કોઈ વાત જવા દે. જો અહીંયા આખા પીપળા એ આખા બધો અડો જમાવી અને આખે આખો પીપળો જો આ બધા પીપળા ઉગી ગયા છે. અને નીચે આપ જોઈ શકો છો આખી આખી ગંદકી બધા કચરા બધા અહીંયા જ નાખે છે. જો આપણે પાછળની સાઈડમાંથી આપણે આખે આખું બતાવું છું તમને. જો આ મોચી જ્ઞાતિની ભોજના હા આપણે અહીંયા ક્યાં બધા જો આખે આખું આ બધો જ અત્યારે ભંગાર કચરો ગંદકી બધું અહીંયા બધું છે તમારે ગઢની રાંગે. જો આ બધા જ આખી ગઢની રાંગ આખી ખવાઈ ગઈ છે. જો એક એક તમને એના પથ્થર આખા આપણે બતાવું છું તમને ખબર પડે ગઢની રાંગની શું દશા છે. જો બધા હોલ થઈ ગયા છે હવે તો બધા આમાં જોવા બધા પથ્થર ખવાઈને જો બધા પથરા એના બધા જ ખવાઈ ગયા છે. મહાદેવ મહાદેવ. જો બધું જ અહીંયા બધો કચરો ગંદકી બધું અહીંયા છે બધું મિત્રો તમે જો આખી જે એમાં જ્યાંથી જે ગોળાઈ વાળું જે ભાગ જે છે એ પણ અત્યારે પડી ગયો છે અને કચરા બધા થઈ ગયા છે તમે જોઈ શકો છો. આમ જો બધું આમાં ક્યાંય હવે આમાં ગંદકી ને આમાં સાપ ન રહીએ તો બીજું રહીએ શું. જો સામે બધાના ઘર છે બધા સરસ માણસો બધા રહીએ છે પણ બધાને કોઈને આ જો કેટલો સરસ બધાના બધા માણસોનું રહેવું છે પણ સામે ગઢની રાંગ હાવ ન ધણિયાત છે જેને કહી શકાય. કોઈ એની સામું જોતું નથી કે પડી જશે કે કોઈ એના ડેમેજ થશે. મિત્રો જો અહીંયા બધા પેશાબ બધા કરે છે. જો આ તમે જો આ બધે અહીંયા કઈ આમાં ક્યાંય તમને સ્વચ્છતા જેવું તમને ક્યાંય આમાં જો આપણું આ નગરપાલિકા દ્વારા સંચાલિત આખું આ સંડાસ આખું છે. જો આખી આપણે ગઢની રાંગ તમને બતાવું છું. આ ગઢની રાંગમાં કચરાના પૈડા છે કઈ કયો તો ખરા તમે શું તમારા અરે સફાઈ કરવી જોઈએ કે નહીં સાચી વાત છે. પછી આ દિવાલે ચડી ગઈ પડી જશે તો સાચી વાત સાચી વાત છે. આમાં શું બધા થોડું થોડું બોલું કરો તો થાય ને આમાં તંત્ર સુધી જો આ બધા અત્યારે આખી ગઢની રાંગ આખી થઈ ગઈ છે આખી.
જો બધી ગંદકી ને બધી અહીંયા બધું એટલું છે. હા આ બધા જો પીપળા જ બધા ઉગ્યા છે આમાં કાંઈ. તમારે જો ઠેઠ સુધી તમારે જો આપને બતાવું છું. જો આ જો આ બીજું આપણે જે ઓલું જોયું ને આ જો આખી આ આખી ગઢની આ રાંગ આખી તૂટી ગઈ છે. જો આખી આ હવે પડવાના વાકયા ઊભું છે બધું. આ બધું સ્ટ્રક્ચર બધું પીપળા છે. હા પીપળા સિવાય કાંઈ નથી તમારે. જો ગાયો બેઠી છે તમારે બધું રેડ ભફેડ બધું પડ્યું છે. રામ રાજી અને પ્રજા સુખી તમારે. જો આ બધા પીપળા જ છે. તમે જો આ બધું બતાવું છું તમને નીચેથી પણ બતાવું હવે તમને. જો આ ગાંડી વેલ પણ થઈ ગઈ છે એટલે નદીને પણ ડેમેજ કરે છે. હા તો જો આ બધું ગઢની રાંગની જે દશા જે છે તમને ઠેઠ સુધી પીપળા તમને જોવા મળશે આખી. તમને શું શું બેન કઈ કયો સફાઈ થવી જોઈએ કે નહીં બેન? આ બેધી કઈ હે હા એટલે ગંદકી ને આ બધું છે તો કઈક સફાઈ એના માટે કરવું જોઈએ કે નહીં? બધા હેલ્થ માટે સર. દીવાલ તૂટી જશે બધા પીપળા ઉગી ગયા છે તો આ ગઢની રાંગ તૂટી જશે પાણી તમારા ઘરમાં આવશે તો જાગૃતિની જરૂર છે. હવે બધા જાગવાની જરૂર છે. હા બસ જાગવાની જરૂર છે. બધા જો જાગે તો થોડા થોડા તો આ ગઢની રાંગ ને બચશે. બાકી થોડા ટાઈમમાં જ બધે પડીને પાદર થઈ જવાની છે. જો અહીંયા સામે આ બેન રહી છે એને પૂછીએ બેન આ ગંદકી ને આના વિશે કઈ કયો તમે કઈ? ગંદકી તો છે જ પણ હવે કોને ફરિયાદ કરવા? એમને નગરપાલિકા ને આવડું મોટું તંત્ર છે તો એને આ ધ્યાન દેવું જોઈએ ને. તમે શું કયો છો? હા કાંતિભાઈ કયો તમે? નકરો રોગચાળો છે આમાં. બીજું કઈ વસ્તુ છે નહીં. બરાબર છે. સફાઈ વાળા આવતા નથી. બરાબર છે. કૂતરા ને એટલો બધો ત્રાસ છે. રસોડામાં ઘરી જાય અહીંયા ઘરી જાય. બરોબર છે. અને ગાયું ને એટલો ત્રાસ છે. બરાબર છે. એટલા છે પાણી નો નિકાલ અમુક જગ્યાએ નથી. ઓહો એટલા માટે લોક થઈ જાય બધી ગટર. ના ના સાચી વાત સાચી વાત. જો અહીંયા બધા રહેતા રહેવાસીઓ પણ અત્યારે પારાવાર આ બધાનો ભોગ બની રહ્યા છે. અને આ ગઢની રાંગ અત્યારે દિવસે ને દિવસે હવે આ પીપળાના હિસાબે તૂટતી થાય છે. અને એક દિવસ એવો આવવાનો છે કે જો આમને રહેશે પીપળા તો ખરેખર ગઢની રાંગ છે ને તૂટીને પડીને પાદર થઈ જશે. જો હું આપને આખો જે આ દિવાલો તૂટી ગઈ છે જો આ એ બતાવું છું તમને. જો આ પથરા બધા જો નીચે જ હવે જવાની તૈયારીમાં છે બધા. હવે જો જો આપ જોઈ શકો છો નીચે જો કેટલો કચરો છે. આ બધા ગંદકી અહીંયા ને બધી થાય છે. અને આ બધા પીપળા બધાના હિસાબે આ આખી દિવાલ તૂટતી જાય છે. હા જો અહીંયા સામે આપણા સ્ટેટ જે છે એનું પોતાનું આ માલિકીનું બધું બાંધકામ છે. શું આ આપણું પ્લે હાઉસ થિયેટર છે. જો વાંકાનેરના રાજવી પરિવારનું અહીંયા રહેણાંક હતું. આ પેલેસ હતો આ જે અને બાજુમાં આ જે છે એ પ્લે હાઉસ થિયેટર જે છે જેવું બતાવું છું આપને. અહીંયા સિનેમા ઘર હતું આખું સ્ટેટનું. પણ હવે બધે કોઈ ફિલ્મ જોવા આવતું નથી એટલે એમને પ્લે હાઉસ બંધ કરી દીધું છે. બાકી આ બધી જ માલિકી એમની રાજાની પોતાની છે.
અને હમણાં જ અહીંયા રાજતિલક પણ અહીંયા જ કરવામાં આવેલું. એટલે જો રાજવી પરિવારને એનું પોતાની મિલકત પણ અહીંયા જ છે બાજુને, તો એને પણ ક્ષતિ થવાની સંભાવના છે. ઉસકે સફાઈ હોની ચાહીએ. नहीं इधर ये गिर गया है और क्या बोलता है पीपल का झाड़ बहुत हो गया है. हाँ सही बात है. आने जाने में तकलीफ होता है. सही बात है. सही बात है. छोटा छोटा बच्चा है. हाँ नहीं छोटा छोटा बच्चा है, उसलिए अगर दीवार गिर गया है, गिरने का डर होता है ना. हाँ सही बात है आपकी. नहीं करना चाहिए ना. हाँ करना चाहिए, वही हम बता रहे हैं. हम लोगों का नम्र निंदा आप कर दो. हम लोगों का छोटा छोटा बच्चा है, हम कैसे आएगा जाएगा. हम हल नहीं चल सकता है, चल नहीं सकता है. हमारा उम्र भी हो गया है. थोड़ा बहुत कर दो तो आपका खूब खूब आभार. जो बदा जो वृद्ध मानसो पण के जे का थाऊ जे काम खरेखर आप आटली बड़ी जे नोंद लेवाती हो तो तंत्र ए पण थोड़ी नोंद लेने बदा जो आ बदा रहवासी जे छे बदा એમની પણ માંગણી છે કે ખરેખર જે આ ગઢની રાંગ જે છે એનું કંઈક રિપેરિંગ થવું જોઈએ, પીપળા કાઢવા જોઈએ. હે આ ગંદકીને એનું છે, એના વિશે કંઈક કહો તમે. આ બધી ગંદકીને બધા પીપળા ઉગ્યા છે ને આ બધા જો ને પાણી પડી જશે ગઢની રાંગ. શું કહો તમે? અમારે ગઢની રાંગ ની પાણી પડી જ ગયા. એક વાર તો બે વાર તો ગાયું પડી મરી ગઈ. હા બે વાર ગાયું પડી મરી ગઈ. ગઢની વાત જો સાંભળો તમે, સાચી વાત છે, બરાબર છે. તો એક અહીંયા મનોરથ હતો ને ગુણુભાઈ નો, ત્યારે જ પડી ગઈ. અરે 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 ખૂટ્યો. હે હા બોલો બોલો. તો પછી જો તો રિપેરિંગ કરવી જોઈએ ને બધું. આ બધું રિપેરિંગ આ પીપળા. હા જો નહીં અને નાગુ બધા નીકળે છે, ઈ નોળિયા નીકળે, નાગુ નીકળે. બોલો નવા નોળિયા આ સામે જ આટલો સરસ મજાના ઘર વાળા બધા રહીએ છે, પણ સામે જંગલ હોય એવું લાગે છે. આ મચ્છુ નદી નથી, કોઈ જંગલ હોય ને વાડી બનાવવાની જરૂર છે. બસ મેઈન વાત ઈ કરી ખરેખર કઈથી તે ઓલા ગઢની રાંગ વાળા રિપેરિંગ. બસ બસ આ પીપળા કાઢી અને ગઢની રાંગ આખી બનાવી જોઈએ, બરાબર ને? હા હા એવું કેવું થાય છે ને તમારું એમ. હા હા જો બેન નું પણ કહેવાનું એવું થાય છે કે ખરેખર આ પીપળા બધા જે રહીએ એ કાઢી નાખવા જોઈએ અને ગઢની રાંગ ને આખી ને રિપેર કરવી જોઈએ. વાહ સરસ સાચી વાત છે તમારી. ના એ ગાય એક વાર હનુમાનસેરી માં ગાય પડી ને મરી ગઈ. એ બેજી હોતી હતી, બચ્ચા ગાભણી હતી, તો એ લોકો એ તો એના ખર્ચે પાડી કરી. હે બરાબર છે. શું નામ તમારું? મીનાબેન. જો મીનાબેન પણ જો પોતાની વ્યથા રજૂ કરી રહ્યા છે. તમે જો આ બધી પાણી આ બધા જે બધે ગટર ને આ બધી વ્યવસ્થા બધી તમે જોવો છો, બધું અહીંયા ધૂળ ધાણી છે. માણસને કોઈને ઓલું નથી કે ભાઈ આપણે કરવું જોઈએ એમ. શું જો મિત્રો, આ રાજા સ્ટેટના પોતાની માલિકીનું આ પ્લે હાઉસ થિયેટર છે, જે પણ જે રાજાશાહીના વખતની અંદરમાં અહીંયા રાજા પોતે રહેતા હતા અને પોતાની માલિકીની જ આ બધી બિલ્ડિંગ છે, જો એને પણ સાચવીને પોતે આજે બેઠા છે. ખરેખર ગઢની રાંગ જો તૂટે તો આને પણ બહુ મોટું નુકસાન જાય એવું છે. શું જો આ રાજાને પોતાનું આખું એનું સ્ટેટના પોતાની માલિકીનું જે બધું બિલ્ડિંગ જે છે, જો આની પાછળમાં જ બરાબર સામેની સાઈડમાં ગઢની રાંગ છે એ પણ આખી ઓલી છે. જો આ કેટલું સરસ મજાનું આખું રાજાએ પોતાનું જે પહેલાં અહીંયા હતું હવે ઉપર રણજીત વિલાસ પેલેસ બનાવ્યો છે ત્યાં રહીએ છે. બાકી આ રાજાના પોતાની માલિકીનું જ આ બધું આખું ઇમારત છે. એ પણ બતાવું છું કે આ જો ગઢની રાંગને બચાવવી હોય તો ખરેખર એને રિપેરિંગ કરવી જોઈએ. જો સરસ મજાની કેટલી સરસ સ્થાપત્ય છે, કારણ કે આ જે જૂનું જે રાજાનો બંગલો જે છે, રાજા પહેલાં અહીંયા રહેતા હતા અને પછી એમને જે રણજીત વિલાસ પેલેસ બનાવ્યો પછી પોતે ત્યાં રહેવા માટે ગયા એમ. સારું સારું. જો આખી તમને કેમ છો? હે હા આ ગઢની રાંગનું બધું આ જો આ બધું રાજાનું છે તો એને પણ નુકસાન થાય ને ભાઈ. જો હું તમને દરવાજો પણ બતાવું છું તમને.
જો આપણે હવે મોરબી દરવાજો તરફ આપણે જઈએ છીએ, હજી જે આ ગઢ હશે જૂનો, જો આ બધે ઢોરાનો ત્રાસ પણ એટલો જ છે. જો આ જે કિલ્લો બંધ આખું વાંકાને રહેશે જે તે સમયની અંદરમાં, અને આ જે તમે જોવો શાહ બાવાના મિનારા પણ એની સાથે જોડાયેલા છે. જો આ સરસ મજાનો આ દરવાજો છે, જે દિવસે આખો કિલ્લો હશે વાંકાનેરનો તે દિવસે આ દરવાજો પણ તે દિવસે બનાવેલો છે, જે આને મોરબી સાઈડનો દરવાજો કહેવામાં આવે છે. જો મિત્રો, હું તમને સાથે આ શાહ બાવાના મિનારા પણ એક ધાર્મિક સ્થળ છે એ પણ બતાવું છું. આપણે જો આ એના જે દરવાજો જે છે એ કેટલો મજબૂત છે એ પણ હું આપને બતાવું છું. જો અહીંયા પણ ગંદકીના આ બધા થર જેમાં છે બધા, જો બધે જ અહીંયા તમે જુઓ તો, જો ધાર્મિક સ્થળ છે શાહ બાવાના મિનારા. જો અહીંથી હું આખો તમને બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે દરવાજાની જે એની જે હજી ખિલ્લાઓ જે છે એ હજી એમને એમ છે લોખંડના. જો એ હું આપને બતાવું છું, જો હજી ખિલ્લાઓની બધા એની જે પકડ હજી એમને એમ છે તમે જોઈ શકો છો. જો આ દરવાજો હજી એમને છે પણ હવે ગઢની રાંગ આખી હવે તૂટતી જાય છે. જો આ બધી એમની કમાનો કેટલી સરસ આખી બધી બનાવી છે એ હું આપને બતાવું છું. અહીંથી શાહ બાવાના મિનારા આપણે જરાક તમને બતાવું છું, જેથી કરીને વાંકાનેરનું એક સરસ મજાનું ધાર્મિક સ્થળ છે શાહ બાવાના મિનારા એને અડીને જ આ દરવાજો જે છે, પણ દરવાજો હવે ખવાતો જાય છે. સોરઠિયા રાજપૂત સમાજ શ્રી રામજી મંદિર આપણો પેન્ટર અશ્વિન છે એને આ બનાવ્યું છે. જો આ બધે સરસ મજાના સ્થાપત્યો પણ અહીંયા બધે સરસ મંદિર પણ અહીંયા બાજુમાં જે છે. જો આ રામચોક છે આપણો, જો આ ગઢની દિવાલ જે છે એ તૂટતી જાય છે એનો તમને એક નમૂનો બતાવું છું. કારણ કે અહીંથી જ આ શરૂઆત થઈ છે તૂટવાની, કારણ કે દિવસે ને દિવસે આ ગઢની રાંગ હવે તૂટતી જાય છે એનો શુભ શરૂઆત આ થઈ ગઈ છે તમે જોઈ શકો છો. જો આ ગઢની આખી રાંગ તૂટી ગઈ છે, અહીંયા બાજુમાં રહેવાસી જે છે જો આખી આ દિવાલ આખી તૂટી ગઈ છે, આ ગઢની આ રાંગની દિવાલ તૂટી ગઈ છે. જો આ રહેવાસીને અત્યારે હવે આ બધું તૂટી આવે તો આખું ઘર નીચે આવી જાય. જો બાજુની અંદરમાં પણ આ બધું આ પથરા બધા ગઢની રાંગ તૂટી ગયા છે એના છે. જો અહીંથી હું તમને આ ગઢની રાંગ કેટલી મજબૂત છે પણ કોઈને કાંઈ પડી નથી. જો ગઢની રાંગનું આખું સરસ મજાનું કેટલું સ્થાપત્ય જેને કહી શકાય એક વાંકાનેરની આનબાનને શાન છે. જો બધા જ આજે પથરાઓ બધા નીકળી ગયા છે, હવે ક્યારે પડે એનું કંઈ નક્કી છે નહીં.
આખું આ ગઢ આખો ખવાતો જાય છે અને પીપળા બધા બધે જ ઉગી ગયા છે. આપ જોઈ શકો છો એટલે ગઢની આ દશા જે છે એટલી બધી ભયાનક છે કે જેની વાત જવા દો. જો ઉપરથી પણ બધા તૂટી ગયા છે, ગોળ રાઉન્ડમાં તમે જોઈ શકો છો. જો આપણે નીચે જઈને પણ હું આપણે થોડુંક બતાવું છું. કેટલી ગઢની રાંગની દશા તમે જોઈ શકો છો. એકો એક પથ્થર ઓલા થઈ ગયા છે અને પીપળા અત્યારે જમાવટ કરી દીધી, જેને કહેવાય ને આમ જો અળાબીળ તમારે જે છે. જો આ બધા જ હું તમને બતાવું છું, તમને ખ્યાલ આવે મિત્રો કે ખરેખર ગઢની રાંગની શું દશા છે. જુઓ જો ગઢની રાંગની આ દશા છે મિત્રો. જો તમામ પથ્થર બધા નીકળી ગયા છે, ખવાતા જાય છે. જો આ ગંદકીના બધા થર જાયમાં છે, બધા કચરો અહીંયા જ નાખે છે. આખી મચ્છુ નદીમાં અત્યારે વેલગાંડી ઉગી ગઈ છે. જો આખે આખું આ તમને બતાવું છું કે ઠેઠ સુધી બધા પીપળા ઉગી ગયા છે અને અડાબીડ અત્યારે જમાવટ કરી દીધી છે પીપળાએ. જો આ બધા જ પીપળા અત્યારે ઉગી ગયા છે. જો આપ જોઈ શકો છો બધા જ પથરા કેટલા ખવાઈ ગયા છે, આપ જોઈ શકો છો. જુઓ જો આ પથરા બધા જ અહીંયા ખવાઈ ગયા છે. રાજવી પરિવારે જે વાંકાનેરની આનબાને શાન કહી શકાય એવી ગઢની રાંગ આજે ન ધણિયા જેવું છે. આપ જોઈ રહ્યા છો કે મેં આજે તમને બધા જ એરિયલ વ્યૂ થી પણ આખો વાંકાનેર તમને બતાવ્યું છે. એની જે ગઢની જે રાંગ જે છે એ આખી ખવાતી જાય છે. ઉપર પીપળાના ઝાડ ઉગી ગયા છે,
અને ગંદકીના થર જયમાં છે, પણ તેમ છતાંય કોઈ તંત્રને જરા પણ આના પર દયા નથી કે આ ગઢની રાંગ તૂટી જશે તો મચ્છુ નદીનું જે પૂર આવશે તો એની અંદરમાં પાછળની સાઈડમાં જ બરાબર પેરેલલ બધા જે રહેવાસીઓ રહીએ છે વાંકાનેરનું આખું એના પર વસેલું છે, જે મેં તમને એરિયલ આખું વાંકાનેર બતાવ્યું છે, એ વાંકાનેરની અંદરમાં પાણી પણ ગરી જાય, કારણ કે જો ગઢ આ તૂટી જાય જે સલામતી જે છે ગઢ જે છે આ જે ગઢની રાંગ છે એ વાંકાનેરની સલામતી છે, જો સલામતી જ તમારે તૂટી જશે તો પાણી પણ એક દિવસ અંદર આવી જશે અને ખરેખર ઐતિહાસિક જે અમરસિંહજી બાપુએ બનાવેલો સરસ મજાનો જે ગઢ છે જે મેં તમને મોરબી દરવાજો બતાવ્યો, જે સ્ટેટના જે પોતાની માલિકીની જે મિલકતો જે છે એ પણ સરસ મેં આપને બતાવી, તો ખરેખર જે આ ગઢ જો તૂટી જાય ગઢની રાંગ તૂટી જાય તો ખરેખર આખે આખું એક વાંકાનેરનું એક સંભાળણું છે, વાંકાનેરનું એક નજરાણું જે છે એ ખરેખર એક આખું વિસરાઈ જશે, તો ખરેખર આ જે બધા આણામાં જે પીપળા ઉગ્યા છે એ બધા પીપળા કાઢી અને ખરેખર કમસે કમ કાંઈ ન કરો તો આ જે બધા ગઢની રાંગ છે એને પ્લાસ્ટર કરવામાં આવે અને જે તૂટી ગયેલી છે એને ખરેખર રિપેર કરવામાં આવે તો ખરેખર એક સારામાં સારું કામ થઈ શકે એવું છે, કારણ કે અત્યારે જે નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે આવા જે સ્થાપત્યો જે છે પ્રાચીન ઇમારતો જે છે એને સાચવવા માટેની એની મુહિમ છે, તો એ મુહિમને આપણે પણ કેમ ન ચાલુ રાખીએ, એમ સરકારે કે તંત્રએ કે નગરપાલિકાએ જાગૃત થઈને ખરેખર આ ગઢની રાંગને સરસ રિપેર કરવામાં આવે તો એક ઐતિહાસિક ઇમારત બની જેવું છે અને સારું સંભાળવું બની જાય, માણસો જો આવે અને ખાસ કરીને ચોમાસાની અંદરમાં જ્યારે પાણી અહીંયા ભરાય છે ઉપર ચેકડેમ છે એટલે પાણી ભરાય છે, જો ગઢની રાંગને ફરતા તમારે સરસ મજાની કલર લાઇટો નાખવામાં આવે તો ખરેખર નવરંગી સરસ વાંકાનેર લાગે, તો એવું પણ થઈ શકે છે, શું કામ નહીં સારામાં સારું તમે લાઇટો નવરંગી નાખો અને પાણી ભરાય છે ત્યારે બોટિંગનું પણ વ્યવસ્થા કરો, અહીં સરસ મજાની તમે શાક બધી બોલી રાખો, તમારે ખાણીપીણીની પણ લારીઓ તમે ઓળ કરો તો એક સરસ મજાનું એક નવી પ્રજાને એક નવું નજરાણું મળશે, તો આ બધા સમસ્યાઓ જે છે ગઢની રાંગને લઈને એ સમસ્યાને હલ કરવા માટે થઈને તંત્રએ જાગવું જોઈએ એવી આખા વાંકાનેરની જે તમે જોયું આખા વાંકાનેરની જનતાની ઈચ્છા છે, તો આ સપનું એનું પૂર્ણ થશે કે કેમ, ભાટી ટીવી ભાટી એન કેમેરામેન અશોક વોરા.